ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પાર્વતી દેવીના જે ઓનલાઈન સેશન ચાલુ થયા છે એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને જે સ્ક્રીન પર દેખાય છે એના પરથી ખબર તો પડી ગઈ હશે કે આપણે હવે છઠ્ઠું ચેપ્ટર જે પેસીઓ છે બરાબર એ ભણવાનું છે. આપણે પાંચમું ચેપ્ટર જોયું બરાબર, આપણે એમાં કોષ બરાબર, કોષની અંદરના જે ઘટકો છે એના વિશે આપણે વાત કરી હતી બરાબર. હવે વધારે, એક કરતાં વધારે કોષ ભેગા થઈને જે પેશી બનાવે છે બરાબર, એ પેશી કઈ રીતે કાર્ય કરે એ બરાબર, એ પેશી બન્યા પછી કઈ રીતે એ વર્ક કરે છે, કઈ રીતે બને છે, કેવા કેવા કોષોની સાથે જોડાયેલા હોય બરાબર, કઈ પેશીનું શું કામ છે, આવી બધી બાબતો આપણે શીખવાના છીએ બરાબર. તો ચાલો આજે આજે છઠ્ઠું ચેપ્ટર છે પેશીઓ બરાબર, એના વિશે આપણે વાત કરીએ. તો આગળના પ્રકરણમાં આપણે પુનઃ યાદ કરીએ કે બધા જ સજીવો કોષોના બનેલા છે. એક કોષીય સજીવમાં એક જ કોષ પાયાના બધાય કાર્ય કરે છે. આપણે આગળ શીખી જ ગયા છીએ, છતાં એક વખત રિપીટ કરી લઈએ કે અમીબા છે બરાબર, એ એક જ કોષનો બનેલો સજીવ છે અને તેના આખા શરીર જે પ્રાથમિક કાર્ય છે બરાબર, ઉત્સર્જન, શ્વસન, પોષણ, આ બધું કામ ક્યાં થાય, તો કે એક જ કોષમાં થાય. જો એ આમાં લખેલું છે કે ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, ખોરાકનું અંતગ્રહણ અને શ્વસન વાયુઓનો વિનિમય બરાબર, એટલે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ, અને ઉત્સર્જન જેવા કાર્યો થાય છે. પરંતુ બહુકોષીય સજીવોમાં કોષો મિલિયન્સના એટલે કે લાખોના પ્રમાણમાં હોય છે. આ મોટાભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્ય કરે છે. આમાં જે પરફેક્ટ એક કોષ છે તો એનું કામ જે છે એ જ કામ કરશે બરાબર. ચેતાકોષ છે એ પોતાનું અલગ કામ કરતા હોય બરાબર, રક્તકોષ છે એનું કામ કરતા હોય, તો બધાનું અલગ અલગ કાર્ય છે, તો એકબીજાનામાં દખલ અંદાજી કરતા નથી અને પોતપોતાની રીતે કામ કરે છે. પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય છે, આથી આ કોષો માત્ર એ નિયત કાર્ય કરે છે બરાબર. જો આમાં ફરીથી આપણે એક વખત રિપીટ કરી લઈએ કે મોટાભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્ય કરે છે બરાબર. એક કોષ આપણે લઈ લઈએ, કોઈ પણ એક કોષ હોય તો એનું જે કામ છે એ જ કામ કરે છે, એના સિવાયના બીજા કામમાં એ બહુ દખલઅંદાજી કરતો નથી. હા, પણ એના હોવા ન હોવાથી બીજા કોષને ફરક પડી શકે બરાબર. તો આવા જે નિયત એટલે કે ચોક્કસ કાર્ય કરે છે અને તેનું કાર્ય પૂર્ણ ક્ષમતાપૂર્વક એટલે ફૂલ સ્પીડ પોતાની શક્તિ હોય એટલે લગાડી દે બરાબર. માનવમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનને લીધે હલનચલન પામે છે. જે સ્નાયુના કોષો છે માનવ શરીરમાં એ શું કામ કરે છે, તો કે સંકોચન અને શિથિલન. સંકોચન એટલે આમ કુમળાઈ જવું અને શિથિલન એટલે આમ ફૂલાઈ જવું બરાબર. તો એ કાર્ય દ્વારા આપણે હલનચલન કરી શકીએ છીએ. ચેતાકોષોનું કામ શું છે, તો કે સંદેશાનું વહન કરવાનું બરાબર. કોઈ જગ્યાએ આપણે ચોટ લાગી ગઈ હોય બરાબર, ચપ્પુ લાગી ગયું હોય, આપણે ક્યાંય પડી ગયા હોય, આપણા પગમાં કાંટો વાગ્યો હોય બરાબર, અથવા તો આપણો કોઈ ગાલ ખેંચ્યો હોય, સરે ઝાપટ મારી હોય, તો આવા બધા સમયે શું રિએક્શન આપવું, આ કામ કોણ કરે છે, તો કે ચેતાકોષ કરે છે બરાબર. તો ચેતાકોષ છે એ સંદેશા વહનનું કામ કરે છે, તો એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ક્યાંય દખલઅંદાજી કરશે નહીં. પણ જો શ્વાસોશ્વાસની ક્રિયામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય બરાબર, કંઈ પણ અડચણ આવે બરાબર, તો એ તરત મગજ સુધી સંદેશો પહોંચાડશે. આના વિશે આપણે ડીપમાં છે એ 10મા ધોરણમાં આપણે આવે છે બરાબર. એના પછી છે ચેતા રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યોનું વહન થાય છે. રુધિરનો પ્રવાહ છે એ શું કામ કરે છે, તો કે ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવો અને નકામા દ્રવ્યો, આ બધું જો કોષ સુધી દરેક વસ્તુ પહોંચવી જોઈએ, દરેક કોષ આપણો જીવંત રહેવો જોઈએ બરાબર ને. એનું કારણ છે, જો દરેક કોષ જીવંત રહેશે તો જ તેનું કાર્ય યોગ્ય રીતે કરી શકશે. એટલે એને ખોરાક મળવો જોઈએ, પોષણ મળવું જોઈએ, શ્વસન વાયુઓ મળવા જોઈએ બરાબર. હવે ઘણી વખત એવું થાય કે ખોરાક મેળવો બરાબર, જે તે કોષને એમાંથી 10%ની જરૂર છે તો, અથવા તો 20%ની જરૂર છે તો, બાકીનો જે 80% ભાગ વધ્યો ખોરાકનો એને, એના માટે તો નકામો થયો, તો આ નકામો કચરો પણ એને કોષમાંથી બહાર કાઢવો પડે. તો આવું બધું કામ ક્યાં થાય છે, તો કે રુધિરના પ્રવાહમાં બરાબર, રુધિર કોષો દ્વારા બરાબર. આથી બહુકોષીય સજીવો શ્રમ વિભાજન દર્શાવે છે.
શ્રમ વિભાજન એટલે જે કાર્ય છે એની વહેંચણી થયેલી છે. અહીંયા એવું નથી કે એક જ વસ્તુ અથવા એક જ કોષ છે એ બધું જ કામ કર્યા રાખે, બરાબર. બધા કોષને અલગ અલગ પોતાનું કામ વેચાયેલું છે. તમે કે નાકથી ખાતા જોઈએ કોઈ વ્યક્તિને, ન ખાઈ શકે, અને કદાચ ખાય તો એ શું કે પ્રોબ્લેમ થાય, બરાબર. તો પ્રત્યેક વસ્તુ છે એને પોતાનું એક અલગ કામ છે, જે કામ જેને થાય છે ત્યાંથી જ થાય, બરાબર. હા, આપણે ઘણી વખત હાંફ ચડી જાય ત્યારે મોઢેથી શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકીએ છીએ, પણ એ લાંબા સમય સુધી આપણે કરી શકતા નથી, બરાબર. શરીરમાં એવા કોષો હોય છે કે જે એક રીતે કાર્ય પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે, તેઓ હંમેશા સમૂહમાં હોય છે. આ પરથી જાણી શકાય કે શરીરમાં એક નિશ્ચિત કાર્ય એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. બહુકોષીય સજીવ છે એમાં કોઈ પણ એક ચોક્કસ કાર્ય લ્યો તો એ ચોક્કસ કાર્ય ચોક્કસ અંગ દ્વારા ચોક્કસ સમૂહ દ્વારા